नमस्कार मित्रों, आजना सेशन में आपणे त्रीजू चेप्टर जेनु टाइटल छे सेक्शनल ऑर्थोग्राफी एटले शुं एना विशे चर्चा करीशुं। तो सौथी पहेला आपणे एक एक्जाम्पल जोईए। धारो के आ एक एप्पल छे, एनुं आपणे ड्रॉइंग बनाववुं होय तो केवी रीते बनावे ए आपणे बधाने आवडे छे, बराबर। पण ए ड्रॉइंगनी अंदर एनी अंदरनी डिटेल आपणे जाणवानी मळे कि अंदर एना सीड्स केवी रीते गोठवायेला छे, अंदरनो शेप केवो छे, ए जाणवुं होय तो शुं करवुं पड़े, આપણે એને કટ કરવું પડે। તો આવી રીતે આપણે એપલને કટ કરો અને પછી સામેથી જુઓ તો આપણને ખબર પડે કે તેની અંદરની કન્સ્ટ્રક્શન ડિટેલ કેવી છે, સીડ્સ ક્યાં ગોઠવાયેલા છે, એનો શેપ કેવો છે, સાઇઝ કેવી છે। તો આ બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણે એને કટ કરવું પડે। તો આપણે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન મેળવવા માટે કોઈ પણ ઓબ્જેક્ટને કટ કરીએ અને પછી એનું ડ્રોઈંગ બનાવીએ તો એને કહેવાય સેક્શનલ ઓર્થોગ્રાફી પ્રોજેક્શન અથવા સેક્શનલ ઓર્થોગ્રાફી। જો અહીંયા એક ઓબ્જેક્ટ દર્શાવેલો છે, એને અહીંથી વચ્ચેથી કટ કરેલો છે, કટ કરીને પછી એનો જે વ્યૂ દેખાશે એને આપણે ડ્રો કરીએ એને કહેવાય સેક્શનલ ઓર્થોગ્રાફી। પહેલા આપણે આઉટલાઇન જોઈ લઈએ। આજે આપણે ત્રણ ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ। સૌથી પહેલા આપણે જોઈશું સેક્શનલ ઓર્થોગ્રાફિક વ્યૂની જરૂરિયાત શું છે, ત્યાર પછી ટાઈપ્સ ઓફ સેક્શન્સ એટલે કે સેક્શન કયા કયા પ્રકારના હોઈ શકે છે, અને કેટલાક એક્ઝામ્પલનું સોલ્યુશન જે આપણે જીટીયુની એક્ઝામમાં 100 એ 100% પૂછાવાનું છે। આમાં કશું જ યાદ નથી રાખવાનું, એક વખત તમે ખાલી બધા એનિમેશન જોઈ લેશો, ફોટોગ્રાફ જોઈ લેશો એટલે આ ચેપ્ટર તમને લાઈફ ટાઈમ યાદ રહી જશે। અને ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે તમે વર્ક કરવા જશો ત્યારે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે। એમાં ઘણા બધા મહત્વના એવા આસ્પેક્ટ્સ છે જે તમે બુકમાં કદાચ નહીં ભણો પણ ફિલ્ડમાં જશો ને ત્યારે તમને સમજવા, ત્યારે તમને જરૂરી બનશે, ત્યારે સમજવું પડશે। એટલે મિત્રો, છેક સુધી તમે જોડાયેલા રહેજો। પહેલા આપણે થિયરી જોઈશું, ત્યાર પછી એક્ઝામ્પલ જોઈશું। થિયરીમાં પહેલું જોઈએ એડવાન્ટેજ, સેક્શનલ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનના એડવાન્ટેજ શું છે। સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, આવો એક પદાર્થ છે, એના આપણે ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા હોય તો કેવી રીતે કરવાના। હવે આ તો આખા ગામને આવડશે, આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ડ્રો કરેલા છે એટલે આ તો ડ્રો કરતા આવડશે જ। આ એનો ફ્રન્ટ વ્યૂ છે, અહીંયા ઉપર ડ્રો કર્યો હોય, અને નીચે જે ડ્રો કરેલો છે એ એનો ટોપ વ્યૂ છે। હવે આ ઓબ્જેક્ટની અંદર તમે જુઓ, અહીંયા આ બધું ડોટેડ લાઇનથી ડ્રો કરેલું છે, કારણ કે આપણે અહીંથી ફ્રન્ટમાંથી જોઈએ તો આ સર્કલ દેખાશે નહીં, આ અંદરની જે એજીસ છે એ પણ દેખાશે નહીં, તો એ બધું જ અહીંયા ડોટેડ લાઇનથી રિપ્રેઝન્ટ કરેલું છે, બરાબર। હવે ધારો કે આ ઓબ્જેક્ટને આપણે કટ કરીએ તલવારથી, ચાકુથી, કોઈ પણ ડિવાઇસથી આપણે કટ કરીએ, અહીંયા કટિંગ પ્લેન, તો જેનાથી કટ કરો એને કહેવાય કટિંગ પ્લેન। આ શબ્દ આપણા માટે નવો છે। હવે આ ઓબ્જેક્ટને કટ કરો તો એને ટોપ વ્યૂમાં જોવું હોય તો કેવી રીતે દેખાશે, ટોપ વ્યૂની અંદર એ આવી રીતે લાઈન દેખાશે, તો આ લાઈન એને કહેવાય કટિંગ પ્લેન લાઈન, રાઈટ। અને આ વ્યુઇંગ ડાયરેક્શન છે, આપણે આ ડાયરેક્શનમાં આપણે ઓબ્જેક્ટને જોઈએ છીએ તો અહીંયા ફ્રન્ટમાં કેવું દેખાશે એ આપણે ડ્રો કરવું છે। તો હવે આને કટ કરી નાખો, પછી એને રિમૂવ કરો તો આવી રીતે એક એક દેખાશે, અને જ્યાં આગળ આપણી તલવાર એટલે કે કટિંગ પ્લેન જ્યાં આગળ મટીરિયલ કટ કરે છે ત્યાં આપણે આવી રીતે સેક્શન લાઇન ડ્રો કરીએ। જો આવી રીતે અહીંયા મટીરિયલ કટ થાય છે તો ત્યાં આપણે સેક્શન લાઇન ડ્રો કરેલી છે, જ્યાં આગળ મટીરિયલ કટ થતું નથી ત્યાં આપણે સેક્શન લાઇન ડ્રો કરતા નથી, ખાસ ધ્યાન રાખજો। તો જો અહીંયા ધારો કે આ સર્ક્યુલર હોલ છે તો ત્યાં આપણે સેક્શન લાઇન ડ્રો કરી નથી, તો હવે આપણે અહીંયા શું કરીશું, આમાં શું ફરક પડશે, જો આ હોલ હતું એ ડોટેડ હતું, હવે ડોટેડ રહેશે કે નહીં, યસ નહીં રહે, એ ડોટેડ હતું એ ફૂલ થઈ જશે, કારણ કે આ મટીરિયલ કટ થઈ ગયું છે। કટ થઈ ગયા પછી આ સર્કલ દેખાશે તો આપણે એને ફૂલ સર્કલથી ડ્રો કરીએ, અને આ જે એજીસ છે એ પણ દેખાશે તો એને આપણે ડોટેડ લાઈન હતી એ ફૂલ કરી દીધી, અને આટલો પોર્શન કે જે કટ થાય છે ત્યાં આગળ આપણે સેક્શનલ લાઈન ડ્રો કરવાની, સેક્શનલ લાઈન ડ્રો કરવાની, તો આને કહેવાય સેક્શનલ ઓર્થોગ્રાફી। સમજાઈ ગયું, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે। હવે અહીંયા બધી લાઈનો ફૂલ થઈ ગઈ એટલે આપણે ડાયમેન્શન પણ ઇન્સર્ટ કરી શકીએ, જે કોઈ ડાયમેન્શન હોય આપણે આવી રીતે ઇન્સર્ટ કરી દેવાના, બરાબર। તો આનો બેનિફિટ શું છે, બેનિફિટ એ છે કે કટ સેક્શન લુક્સ બેટર એન્ડ ઇટ પ્રોવાઇડ્સ મોર ઇન્ટરનલ ડિટેલ્સ। એમસીક્યુમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય કે આપણે સેક્શનલ ઓર્થોગ્રાફી ડ્રો કરવાથી ફાયદો શું થાય, તો સેક્શનલ ઓર્થોગ્રાફી ડ્રો કરવાથી આપણને ફાયદો એ થાય કે અંદરની માહિતી વધારે સારી રીતે આપણે દર્શાવી શકીએ। હવે કેટલાક ટર્મિનોલોજી આપણા માટે નવા શબ્દો છે, આપણે જોઈએ। પેલું છે કટિંગ પ્લેન, સેક્શન લાઇન, અને કટિંગ પ્લેન લાઇન એટલે શું, સપોઝ આ એક ઓબ્જેક્ટ છે ને આપણે કટ કરીએ છીએ, બરાબર, ફરી પાછું એવું
કાપી નાખો તો આ જે ગ્રીન કલરનું પ્લેન છે એટલે કે આપણી તલવાર જેનાથી આપણે કાપીએ છીએ એને કહેવાય કટિંગ પ્લેન, રાઈટ? પછી આપણે જે આ સેક્શન લાઈન ડ્રો કરીએ છીએ 45 ડિગ્રીના ખૂણે જે લાઈનો ડ્રો કરીએ છીએ જેની વચ્ચેનો ડિસ્ટન્સ એક સરખું જ છે એને કહેવાય સેક્શન લાઇન્સ, જે અહીંયા બ્લુ કલરથી દર્શાવેલી છે. અને ટોપ વ્યૂની અંદર આપણે જે પ્લેન ડ્રો કરીએ એને કહેવાય કટિંગ પ્લેન લાઈન, રાઈટ? અને આ ઓબ્જેક્ટને આપણે ફૂલ્લી કટ કરેલો છે, એક સરખા બે ભાગ કરેલા છે, બરોબર વચ્ચેથી કાપેલો છે, તો એને કહેવાય ફૂલ સેક્શન. આખા આખા ઓબ્જેક્ટને કાપી નાખો તો એને કહેવાય ફૂલ સેક્શન. હવે આખા ઓબ્જેક્ટને ના કાપીએ, થોડાક જ પોર્શનને કાપીએ તો એને શું કહેવાય એ આપણે હવે જોઈએ. ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, હવે આ એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરેલા પ્રમાણે આવશે, આ એનો ફ્રન્ટ વ્યૂ આવશે, આ ટોપ વ્યૂ આવશે, બરોબર? આ ઓબ્જેક્ટ માટે આવી રીતે આવશે. આપણે આ ઓબ્જેક્ટને આવી રીતે કટ કરીએ છીએ, એટલે કે સીધી તલવારથી કટ નથી કરતા, પણ તલવાર વાંકી ચૂકી છે, કટિંગ પ્લેન 90 ડિગ્રીના એંગલે બેન્ડ થાય છે. જો આવી રીતે આમ આપણે કટિંગ પ્લેન એવી રીતે ડ્રો કરીએ છીએ કે જે સર્કલના સેન્ટરમાંથી પણ પાસ થાય અને આ સ્ક્વેર જે આપેલું છે એના સેન્ટરમાંથી પણ પાસ થાય, તો આવી રીતે ટોપ વ્યૂની અંદર એ કટિંગ પ્લેન દેખાશે. જ્યાં રેડ કલરની લાઈન છે એ ટોપ વ્યૂમાં આવી રીતે દેખાશે, ધેટ ઇઝ કટિંગ પ્લેન. હવે આનો સેક્શનલ વ્યૂ કેવી રીતે આવશે? તો જો આનો સેક્શનલ વ્યૂ ડ્રો કરવા માટે પણ આપણે સર્કલ જ્યાં કટ થઈ જાય છે, આ સ્ક્વેર પણ કટ થઈ જાય છે, તો આ બધા એરિયામાં જ્યાં આગળ મટીરિયલ કટ થાય છે ત્યાં આગળ સેક્શન લાઈન આવશે, અને ડોટેડ લાઈન છે કેવી લાઈન થઈ જશે, એ ફૂલ લાઈન થઈ જશે. એટલે આવી રીતે આવશે. જો આપણે ઓબ્જેક્ટને આ ડાયરેક્શનમાં જોઈએ તો આને કહેવાય વ્યુઈંગ ડાયરેક્શન, જોવાની દિશા, જે આપણે અહીંયા એરો ડ્રો કરીએ છીએ તે. આ એરો આપણે ઘણી વખત ડ્રો કરવાના છે, તો એનું મિનિંગ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે અહીંથી જોઈએ છીએ તો આટલું સેક્શન લાઈન આવશે, તો આ ડોટેડ લાઈન છે ફૂલ થઈ જશે, અને અહીંયા અંદરની બાજુએ 45 ડિગ્રીના ખૂણે આપણે ઇક્વલ ડિસ્ટન્સે લાઈનો ડ્રો કરો તો આને કહેવાય સેક્શનલ ઓર્થોગ્રાફિક. પણ અહીંયા આપણે કટિંગ પ્લેન જે સીધું નથી, એ 90 ડિગ્રીના એંગલે છે, તો એને કહેવાય ઓફ સેટ સેક્શન, બરાબર? પેલું હતું કયું હતું? ફૂલ સેક્શન. હવે આને કયું કહેવાય? ઓફ સેટ સેક્શન. સેક્શન ઓફ સેટ છે, એક જ લાઈનમાં નથી. જો આ કટિંગ પ્લેન અને આના આ કટિંગ પ્લેન બે થોડા ડિસ્ટન્સથી ઓફસેટ છે, એટલે એને કહેવાય ઓફસેટ સેક્શન પ્લેન. અને ઓફસેટ કટિંગ પ્લેન ડ્રો કરો તો જો ટોપ વ્યૂમાં આ રીતે આવશે, પણ ફ્રન્ટ વ્યૂમાં એ ક્યાંય રિપ્રેઝન્ટ કરવાનું નથી, બરાબર? હવે કટિંગ પ્લેન લાઈન સ્ટાઈલ, આ જે કટિંગ પ્લેન આપણે ડ્રો કરીએ છીએ એ કેવી રીતે ડ્રો કરવું, એ મન ફાવે એમ ડ્રો ન કરી દેવાય. એના માટેના કેટલાક નિયમો છે, કેટલાક સ્ટાન્ડર્ડ છે, કેટલીક મેથડ છે. આપણે એનસી સ્ટાન્ડર્ડ પ્રમાણે જો ડ્રો કરવું હોય, એનસી સ્ટાન્ડર્ડનો ઉપયોગ અમેરિકામાં થાય છે અને ઇન્ડિયામાં આઈએસઓ સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે. તો અમેરિકામાં જઈ અને જો આપણે ડ્રોઈંગ બનાવવું હોય તો કટિંગ પ્લેન આ રીતે ડ્રો કરવાનું. લોંગ ડેસ, ટુ સ્મોલ ડેસ, લોંગ ડેસ, ટુ સ્મોલ ડેસ, અને વ્યુઈંગ ડાયરેક્શન ઉપરની બાજુએ ડ્રો કરવાની આવી રીતે આમ, રાઈટ? અથવા એને આ રીતે પણ ડ્રો કરી શકાય, બધા એક જ સરખી થિકનેસવાળા અને લંબાઈવાળા ડેશ અને વ્યુઈંગ ડાયરેક્શન. આ ક્યાં ડ્રો કરવાનું? જો તમે અમેરિકા જઈને ડ્રો કરો તો, એટલે કે એનસી સ્ટાન્ડર્ડ પ્રમાણે. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કેવી રીતે ડ્રો કરવાનું? અથવા જાપાની સ્ટાન્ડર્ડ, તમે ધારો કે જાપાન અને ઇન્ડિયામાં ડ્રોઈંગ બનાવતા હો તો કેવી રીતે આવશે? તો આ રીતે આવશે. લોંગ ડેસ, ટુ લોંગ ડેસ, સ્મોલ ડેસ, લોંગ ડેસ, સ્મોલ ડેસ, થીન લાઈન આવશે. પેલી જો ડાર્ક લાઈન છે આ થીન લાઈન છે, અને કટિંગ પ્લેન લાઈન હોય ત્યાં આગળ આવી રીતે એરો ડ્રો કરવાનું. આપણે આ યુઝ કરીશું. આપણે એવી રીતે પણ ડ્રો કરાય, ટુ લોંગ ડેસ પણ, લોંગ ડેસ અને ટુ સ્મોલ ડેસ એ રીતે પણ ડ્રો કરી શકાય, એટલે કે આ ડેસ જે છે નાના ડેસ એ બે ડેસ પ્રમાણે પણ ડ્રો કરો તો ચાલશે. આપણે આ રીતે વ્યૂ કટિંગ પ્લેન લાઈન ડ્રો કરીશું. હવે સેક્શન લાઈન એટલે શું અને કેવી રીતે ડ્રો કરવાની? તો જો આ કટિંગ પ્લેન આ ઓબ્જેક્ટ છે અને આવી રીતે કટ કરેલો છે, તો 45 ડિગ્રીના એંગલે જે આપણે લાઈન ડ્રો કરીએ છીએ એ લાઈન એકદમ લાઇટ ડ્રો કરવાની, આછી ડ્રો કરવાની, ઘાટી ડ્રો કરવાની નથી. થિયોરેટિકલી આપણે ફોરેજ પેન્સિલનો યુઝ કરવાનો, પણ ફોરેજ પેન્સિલ કદાચ માર્કેટમાં અવેલેબલ નહીં હોય તો તમે 2H લીડ પેન્સિલ જે છે એનાથી સેક્શન લાઈન ડ્રો કરશો તો ચાલશે, પણ HB અથવા H થી ડ્રો કરવાની નહીં, કારણ કે એ થોડીક ડાર્ક આવે છે, 2H એ લાઇટ આવશે. હવે સેક્શન લાઈન જ્યારે ડ્રો કરવાની હોય ત્યારે શું ધ્યાન રાખવાનું? સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, અહીંયા નીચે આપેલું જો આવો ઓબ્જેક્ટ છે, આ એનો ટોપ વ્યૂ અને આ ફ્રન્ટ વ્યૂ થશે, બરાબર? તો આપણે કટિંગ પ્લેન ધારો કે આવી રીતે લઈએ, અહીંથી આમ આ ઓબ્જેક્ટના બે ભાગ કરી નાખીએ, તો સેક્શન લાઈન ક્યાં આવશે? તમે વિચારો, અહીંયા વિડીયો પોઝ કરી દો અને તમે વિચારો, હું આગળ ચલાવું છું.
आ कटिंग प्लेन लाइन अहीं छे, आ ऑब्जेक्ट ने अपने कट करी नाखो तो कटिंग प्लेन प्लेन लाइन आ रीते ड्रॉ करवानी आवशे। पछी आ पोर्शन ने अपने रिमूव करी दईए तो जो आटलो पोर्शन कट थाय छे। अहींया आपणो कटिंग प्लेन जे छे ए मटीरियल कट करे छे, आपणी तलवार आटला भागने कापे छे। तो त्यां आगळ आपणे सेक्शन लाइन ड्रॉ करवानी, तो अहींया क्यां आवशे ए तमारे विचारवानुं। जो अहींया आटला पोर्शनमां आवशे, आ एल शेप छे त्यां, पछी आ जे एक लाइन छे त्यांथी पछीनामां आवशे, अहींया क्यांय सेक्शन लाइन आवशे नहीं, એટલે આવી રીતે થશે। જો આટલા પોર્શનમાં સેક્શન લાઇન આવશે અહીંયા આવશે, આ પોર્શનમાં સેક્શન લાઇન આવશે નહીં, કારણ કે જો અહીંયા મટીરિયલ નથી, અહીંથી અહીંયા સુધી નથી। પ્લસ તમે સેક્શન લાઇન ડ્રો કરો એટલે નીચેની જે ડોટેડ લાઇન હોય એ જતી રહેશે, એ ડ્રો કરવાની નહીં। કેટલીક બુકમાં કેટલાક ઓથરે જે ડ્રોઈંગ આપેલા છે એની અંદર સેક્શન લાઇનની અંદર ડોટેડ લાઇન ડ્રો કરેલી છે, પણ એ ભૂલ છે। આપણે ફિક્સ રાખીશું આપણે બધી ડોટેડ લાઇન ડ્રો કરીશું નહીં, તમારે સારું નહીં, એટલું કામ ઓછું, બરાબર? તો આ સેક્શન લાઇન ડ્રો કરો ત્યારે કટિંગ પ્લેન લાઇન, સોરી, ડોટેડ લાઇન કેન્સલ થઈ જશે। હવે સેક્શન લાઇનના સિમ્બોલ કયા કયા છે? તો સેક્શન લાઇન અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ રીતે ડ્રો કરાય। સપોઝ આપણે અત્યાર સુધી જે ડ્રો કરતા હતા એ સિમ્બોલ જે છે એ કાસ્ટ આયર્ન અથવા મિલિએબલ આયર્ન માટેનો છે, એટલે કે આપણે જે કમ્પોનન્ટનું ડ્રોઈંગ બનાવેલું છે એનું મટીરિયલ કાસ્ટ આયર્ન અથવા મિલિએબલ આયર્ન હોય તો જ આપણે આ સિમ્બોલ યુઝ કરવો જોઈએ। સ્ટીલ માટે આ સિમ્બોલ છે, કોન્ક્રીટનો કમ્પોનન્ટ હોય તો આવી રીતે આવે, સેન્ડ વુડ બધા માટે અલગ અલગ સિમ્બોલ છે। પણ મિત્રો ચિંતા ન કરો, તમારે એક પણ સિમ્બોલ યાદ રાખવાનો નથી। આપણે કોમ્પ્લેક્સિટી ઘટે અને પ્રેક્ટિકલ પર્પઝ માટે શું કરીશું, બધું જ મટીરિયલ કાસ્ટ આયર્નનું છે એવું ધારી લેશું અને 45 ડિગ્રીના ખૂણે જ બધી લાઇનો ડ્રો કરીશું। આ રીતે એક જ પ્રકારની લાઇનો આપણે ડ્રો કરીશું, એટલે તમારે કોઈ બીજી સિમ્બોલ યાદ રાખવાની કે સમજવાની જરૂર નથી। પણ ફિલ્ડમાં તમે જ્યારે વર્ક કરવા જશો ડિપ્લોમા એન્જિનિયર તરીકે, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આનો સિમ્બોલ શેના માટે છે અથવા એમાં કવિ શું કહેવા માંગે છે। આ બધા અલગ અલગ સિમ્બોલ્સ છે, સેન્ડ, ટાઇટેનિયમ, બ્રોન્ઝ, બ્રાસ, વ્હાઇટ મેટલ, સ્ટીલ, સાઉન્ડ ઇન્સ્યુલેશન, બધા માટેના અલગ અલગ સિમ્બોલ છે। ફરી પાછું કહું છું, આ તમારે યાદ રાખવાનું નથી પણ માત્ર સમજવા માટે છે, ફિલ્ડમાં જ્યારે વર્ક કરશો ત્યારે એની જરૂર પડશે। હાઉ ટુ ડ્રો સેક્શન લાઇન્સ, આ ખૂબ જ અગત્યનું છે, વિદ્યાર્થીઓ અહીંયા બધા બહુ ભૂલ કરતા હોય છે। જો સેક્શન લાઇન ડ્રો કરો ને એ આ રીતે ડ્રો કરવાની, 45 ડિગ્રીના ખૂણે અને બધી લાઇનો વચ્ચેનું ડિસ્ટન્સ એક જ સરખું હોવું જોઈએ, એટલે કે 1.5 થી 3 mm વચ્ચેનું ડિસ્ટન્સ હોવું જોઈએ। નાનું ફિગર હોય તો 1.5 mm, બહુ મોટી ફિગર હોય તો 3 mm જેટલું ડિસ્ટન્સ તમે છોડી શકો, એના કરતાં વધારે ડિસ્ટન્સ રાખવાનું નહીં। 45 ડિગ્રી સિવાયનો એંગલ પણ હોઈ શકે, એનું આપણે હમણાં એક્ઝામ્પલ જોઈશું કે એના સિવાયનો એંગલ ક્યારે લેવાનો। હવે કેટલી કોમન મિસ્ટેક જે વિદ્યાર્થીઓ ડ્રોઈંગ બનાવતા હોય છે આમાં આ બધી મિસ્ટેક થવાની સંભાવના છે, જો આવી રીતે આમ શું ભૂલ છે કદાચ તમને નહીં સમજાય। અહીંયા જો સેક્શન લાઇન બહુ દૂર દૂર ડ્રો કરેલી છે, કોઈ ભાઈ મારી જેમ આળસું હોય તો શું કરે, સેક્શન લાઇન ઓછી ડ્રો કરવી પડે એટલે દૂર દૂર ડ્રો કરે, તો એ નહીં ચાલે। 1.5 mm થી ઓછું ડિસ્ટન્સ ના હોવું જોઈએ, 3 mm થી ઓછું ડિસ્ટન્સ ના હોવું જોઈએ। કેટલાક આ રીતે લાઇન ડ્રો કરે, બધી લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ અલગ અલગ છે એ પણ નહીં ચાલે, ડિસ્ટન્સ એક સરખું હોવું જોઈએ। કેટલાક આ રીતે ડ્રો કરે છે, જો બધી લાઇન એકબીજાને સમાંતર નથી, કેટલીક મેટ થાય છે તો એ પણ નહીં ચાલે। પછી અલગ અલગ ફોટોગ્રાફ છે જે વિદ્યાર્થીઓ નોર્મલી મિસ્ટેક કરતા હોય છે, જો અહીંયા સ્પેસિંગ ઇરેગ્યુલર છે, પછી અહીંયા એકદમ નજીક નજીક લાઇનો ડ્રો કરી છે, કોક ભાઈ બહુ ઉત્સાહી હોય કે આપણે સાહેબને ઇમ્પ્રેસ કરી દઈએ, એકદમ નજીક નજીક લાઇનો ડ્રો કરીએ, તો એ પણ નહીં ચાલે। ખૂબ જ નજીક લાઇન ડ્રો કરો અથવા એની થિકનેસ અલગ અલગ હોય, કેટલીક લાઇન ડાર્ક હોય, કેટલીક લાઇન લાઇટ હોય, તો એ પણ નહીં ચાલે। લાઇન્સ ટુ થિક, ખૂબ જ ડાર્ક લાઇનો બધી ડ્રો કરી દો તો એ પણ ન ચાલે। અને આમાં શું ભૂલ છે જો જોઈએ, જો આ લાઇન બધી બહાર નીકળી જાય છે, આ પૂંછડા બહાર નીકળી જાય એ ચાલશે નહીં, એ બરોબર લાઇનની અંદરની બાજુએ સેક્શન લાઇન ડ્રો કરેલી હોવી જોઈએ। ક્યાંયથી પણ આ રીતે પૂંછડાઓ બહાર નીકળેલા હોવા જોઈએ નહીં, નહીંતર તમારે ફરી પાછું ડ્રોઈંગ બનાવવું પડશે અથવા એમાં કરેક્શન કરવું પડશે। ધારો કે આ રીતે ઓબ્જેક્ટ આપેલો છે, એમાં આપણે આવી રીતે સેક્શન લાઇન ડ્રો કરેલી છે, તો તમે જુઓ આની અંદર આપણે સેક્શન લાઇન ડ્રો કરીએ તો કોમન મિસ્ટેક કઈ થવાની સંભાવના છે? લોકો આ રીતે સેક્શન લાઇન ડ્રો કરે છે, ઘણી વખત આવું બને છે, આમાં શું ભૂલ છે? જો આ સેક્શન લાઇન અને આ કન્ટુર લાઇન, એટલે કે આ લાઇન જે છે ને કહેવાય કન્ટુર લાઇન, ઓબ્જેક્ટની લાઇન, એ બે લાઇન એકબીજાને સમાંતર હોવી જોઈએ નહીં અથવા એકબીજાને પરપેન્ડિક્યુલર પણ ન હોવી જોઈએ। જો અહીંયા આ કન્ટુર લાઇન છે એને લંબરૂપે સેક્શન લાઇન ડ્રો કરેલી છે તો એમ પણ નહીં ચાલે। આવું થાય ત્યારે શું કરવાનું? જો આ રીતે અથવા એને સમાંતર, અહીંયા એને સમાંતર છે તો એ સમાંતર પણ નહીં ચાલે, તો આવું થાય ત્યારે શું કરવાનું? એંગલ બદલી દેવાનો,
45 ડિગ્રી સિવાયનો એંગલ તમે કોઈ પણ લઈ શકો, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 75 ડિગ્રી, 15 ડિગ્રી, એ કોઈ પણ એંગલે તમે સેક્શન લાઈન ડ્રો કરી શકો. પણ એ ધ્યાન રાખવાનું 45 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરવાથી એ લાઈન પરપેન્ડિક્યુલર કે પેરેલલ થવી જોઈએ નહીં. આ કેટલાક એક્ઝામ્પલ છે સેક્શનલ વ્યૂના. જો એ ફોટોગ્રાફથી તમને સમજાઈ જશે કે સેક્શનલ વ્યૂની જરૂરિયાત શું છે. આપણે ડિટેલ વાંચતા નથી, થિયરી તમારે વાંચી હોય તો અહીંયા વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. આને કહેવાય કટહવે. હવે પહેલો પ્રોબ્લેમ જેની તમે લોકો રાહ જોઈને બેઠા છો, તમે હમણાં અહીંયા શું કરશો, હું આનું સોલ્યુશન આપીશ, તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને ડ્રો કરવા માંડશો. નહીં, ના, એવું ન કરતા મિત્રો. હું તમને ખાસ સમજાવું છું, કારણ કે લાઈફ ટાઈમ તમારે યાદ રાખવાનું છે. આ ગોખવાનું નથી. એક વખત સમજી લેશો એટલે તમારે બીજી વખત આ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં. ઇવન આ સબ્જેક્ટ, આ ચેપ્ટર તમારે જોવાની જરૂર રહેશે નહીં. ધારો કે આ રીતે એમાં ડેટા આપેલો છે, એમાં ક્વેશ્ચન આવી રીતે પૂછાયેલો છે, ડ્રો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ એન્ડ ટોપ વ્યૂ ઓફ ગિવન ઓબ્જેક્ટ. તો જ્યારે પણ એક્ઝામમાં આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય ને, એટલે બહુ સહેલું છે. પહેલાં તો જોઈ જોઈને જે આપેલું છે ડ્રો કરી દેવાનું, એઝ ઇટ ઇઝ, જેમ છે એમને એમ ડ્રો કરી દો. એટલે એક્ઝામિનર તમને 7માંથી 2 થી 3 માર્ક્સ તો આપી દેશે. બરાબર, જોઈને જોઈ જોઈને ડ્રો કરતા તો આવડે જ બધાને, એમાં કંઈ નવું નથી. અહીંયા કટિંગ પ્લેન આ રીતે દર્શાવેલું છે, તો તમારે પણ કટિંગ પ્લેન આ રીતે ડ્રો કરવાનું. આ એન્ડ જે છે થીક હોવા જોઈએ, અહીંયા એ એ સેક્શન એવી રીતે આપેલું છે. હવે આ ઓબ્જેક્ટનું આપણે ઇમેજિન કરો કે આ ઓબ્જેક્ટ કેવો હશે. તો આ ટાઈપનો એ ઓબ્જેક્ટ હોવાની સંભાવના છે જો આ રીતે. આમ તો સૌથી પહેલાં તમારે એ ઇમેજિન કરવું પડશે કે આ ઓબ્જેક્ટનો આઇસોમેટ્રિક વ્યૂ કેવો હોઈ શકે. ત્યાર પછી આપણે એનો સેક્શનલ વ્યૂ ડ્રો કરી શકીએ. તો જો આ રીતે ઓબ્જેક્ટ હોય એને વચ્ચેથી કટ કરો તો આટલું મટીરિયલ કટ થશે. જ્યાં ગ્રીન કલરથી દર્શાવેલું છે એટલું મટીરિયલ કટ થશે. બરાબર, તો એટલા મટીરિયલમાં આપણે સેક્શન લાઈન ડ્રો કરવાની. અને સેક્શન લાઈન ડ્રો કરો એટલે ડોટેડ લાઈનનું શું થાય, પતી જાય, ડોટેડ લાઈન છે ફૂલ થઈ જાય. તો આનો આન્સર આ આવશે. બરાબર, એક પણ ડોટેડ લાઈન એની અંદર છે નહીં. પછી અહીંયા આ 45 ડિગ્રીના એંગલે બધી લાઈનો ડ્રો કરેલી છે. ત્યાર પછી વ્યૂના નામ લખી દો, આને કહેવાય સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, આને કહેવાય ટોપ વ્યૂ, અને જરૂરી બધા જ ડાયમેન્શન ફિગરની અંદર લખેલા હોવા જોઈએ. આ મેં 632 વખત ઇન્સ્ટ્રક્શન આપેલી છે. 633મી વખત કહું છું કે બધા વ્યૂના નામ લખેલા હોવા જોઈએ, બધા ડાયમેન્શન લખેલા હોવા જોઈએ, લાઇન્સ જે બધી હોય એ લાઇટ અને ડાર્ક અલગ અલગ ડ્રો કરેલી હોવી જોઈએ. સેક્શનલ લાઇન લાઇટ આવશે, પ્રોજેક્શન લાઇન લાઇટ આવશે, જે ઓબ્જેક્ટની લાઇન હોય એ બધી ડાર્ક આવશે. આ કેટલાક એક્ઝામ્પલ છે સેક્શનલ વ્યૂના. જો તમે જોઈ શકો છો આ ઓબ્જેક્ટનું ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, અને કટ કરો આવી રીતે, આમ તો આ રીતે સેક્શનલ લાઇન આવશે. આ ઓબ્જેક્ટ છે એના 2 ભાગ કરી નાખો તો આટલા ભાગમાં જ મટીરિયલ કટ થાય છે, જો અહીંયા, એટલે અહીંયા જ સેક્શનલ લાઇન ડ્રો કરેલી છે. બરાબર, પછી આ ફરી પાછા કેટલાક એક્ઝામ્પલ્સ છે અને થિયરી છે. આ થિયરી તમે કદાચ નહીં વાંચો ને તોય ચાલશે, માત્ર મારું લેક્ચર અટેન્ડ કરો. હું જે બોલું છું એ સાંભળવાની, સમજવાની, યાદ રાખવાની કોશિશ કરો. એમાં બધી જ વાર્તા આવી ગઈ છે. તમને વાંચવાનો શોખ હોય તો વિડીયો પોઝ કરી દો, આ બધું વાંચો, એ તમને સમજાઈ જશે. આ એક ઓબ્જેક્ટ છે, એનો સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આ રીતે છે, અથવા ફ્રન્ટ વ્યૂ છે, આ સાઇડ વ્યૂ છે. એ ઓબ્જેક્ટને વચ્ચેથી કટ કરી નાખો તો આટલા ભાગની અંદર સેક્શનલ લાઇન આવશે જે અહીંયા ડ્રો કરેલી છે. રાઈટ, હવે એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. જો આ એક બોક્સ આપેલું છે, આ બોક્સને આપણે અહીંયા વચ્ચેથી કટ કરો તો આ રીતે આટલો પોર્શન કટ થશે, એટલે અહીંયા સેક્શનલ લાઇન ડ્રો કરેલી છે. આ એક્ઝામ્પલ માત્ર સમજવા માટે છે. ફરી પાછું એક એક્ઝામ્પલ આપેલું છે, એને વચ્ચેથી અહીંયા કટ કરો, આ એક પુલી છે. તો આ ડાયરેક્શનમાં આપણે જોઈએ છીએ એટલે એને કહેવાય ડાયરેક્શન ઓફ સાઇટ અથવા વ્યુઈંગ ડાયરેક્શન. આપણે અહીંથી જોઈએ તો જ્યાં સેક્શનલ લાઇન ડ્રો કરેલી છે એટલો ભાગ કટ થાય છે, એટલે ત્યાં સેક્શન લાઇન ડ્રો કરી છે. અગેઇન, થિયરી વાંચવી હોય તો તમે વાંચી શકો છો, આપણી જરૂર નથી. હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, સેક્શનલ ઓર્થોગ્રાફિકમાં કઈ કઈ જગ્યાએ ભૂલ થવાની સંભાવના છે એના વિશે આપણે જોઈએ. ધારો કે આ એક ઓબ્જેક્ટ આપેલો છે, એનો સાચો ડ્રોઈંગ આ છે. જો અહીંયા શું ભૂલ છે, અહીંયા કેટલાક લોકો આ લાઇન ડ્રો નથી કરતા. અહીંયા તો મટીરિયલ કટ થઈ ગયું ને, ભલે કટ થઈ ગયું પણ તોય ત્યાં લાઇન તો આવે જ. અહીંયા પણ લાઇન આવશે, આમાં શું ભૂલ છે કોઈ કહી શકશે? જો અહીંયા ડોટેડ લાઇન ડ્રો કરેલી છે, સો દેટ ઇઝ રોંગ, અહીંયા ડોટેડ લાઇન આવશે નહીં. આમાં શું ભૂલ છે? સેક્શન લાઇન અને ડોટેડ લાઇન ભેગા થઈ જાય છે, તો એ પણ નહીં ચાલે. સેક્શન લાઇન ડ્રો કરો ત્યારે ઓલવેઝ ડોટેડ લાઇન જે છે એ ફૂલ થઈ જશે. આમાં શું ભૂલ છે કહી શકશો? વિડીયો પોઝ કરીને વિચારો. અહીંયા શું ભૂલ છે? જુઓ, અહીંયા આ 45 ડિગ્રીનો એંગલ આ બાજુએ છે અને આની અંદર 45 ડિગ્રીનો એંગલ આ બાજુએ છે. બે અલગ અલગ ડાયરેક્શનમાં સેક્શન લાઇન ડ્રો કરેલી છે, તો એ પણ નહીં ચાલે.
आखे आखी फिगर नी अंदर एक ज डायरेक्शन में 45 डिग्री ना एंगले लाइनो ड्रॉ करेली होवी जोईए, ते कोई पण डायरेक्शन में होई शके। बस आजे मैं बोलियो ने बधुं अहींया थियरी में वार्ता लखेली छे, तमारे वांची होय तो वांची शको छो। त्यार पछी आ एक एक्जाम्पल आपेलू छे, जो आवी रीते एक्जाम्पल छे उपरथी जोईए टॉप व्यू में तो आ कटिंग प्लेन ड्रॉ करेलू छे आवी रीते। आ कई मेथड छे? एनसी अमेरिकन स्टैंडर्ड प्रमाणे। इंडियन होय तो शुं करवानुं, आ एरो नीचेनी बाजुए आवशे अने अहींया लॉन्ग डेस स्मोल डेस वाली लाइन आवशे, बाकी कोई फर्क नहीं पड़े। अने टॉप व्यू नीचे आवशे, फ्रंट व्यू पर आवशे। तो आ ऑब्जेक्ट ने आवी रीते कट करो तो आ रीते सेक्शनल व्यू आवशे। आ ऑब्जेक्ट ने जो अहींया बे कटिंग प्लेन छे, ऊभी कापेलू छे, आडवी कापेलू छे, एटले एवुं पण बनी शके घणी वखत बे सेक्शनल व्यू पण होई शके। आपणे केटलाक एक्जाम्पल ए टाइप ना पण छे, तो एनी अंदर सेक्शन ए ए सेक्शन बी बी जे दर्शावेलू छे, એવી રીતે સેક્શનલ ફ્રન્ટ વ્યૂ અને સેક્શનલ ટોપ વ્યૂ અને સેક્શનલ સાઇડ વ્યૂ એમ ગમે તે બે પણ હોઈ શકે। આ એક એક્ઝામ્પલ આપેલું છે, જો આવી રીતે આમ છે, અહીંથી આપણે કટ કરી નાખો તો કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે ડ્રો કરે, આ સી માં ડ્રો કર્યું છે, સી કે ડી કયું સાચું છે? શું લાગે છે તમને? વિચારો, કે સી ઇઝ રોંગ, ડી ઇઝ કરેક્ટ, સાચું, તમારું સાચું, ડી છે સાચું છે, સી ખોટું છે। કારણ કે અહીંયા જ્યાં સિલિન્ડ્રિકલ ગોળાઈ છે એ તો દેખાવી જોઈએ ને, કાપી નાખો તો આ ગોળાઈ તો દેખાય, એ ગોળાઈ છે લાઈનના ફોર્મમાં દેખાશે, એટલે આવી રીતે લાઈન ડ્રો કરવાની, રાઈટ। આ થિયરી છે, અહીંયા વિડીયો પોઝ કરીને તમારે વાંચવું તો વાંચી શકો છો, એમાં બધું ડિટેલમાં આપેલું છે, પણ એ કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી। બીજો પ્રોબ્લેમ જોઈએ, આ એક ઓબ્જેક્ટ, એની અંદર ડેટા આ રીતે આપેલો છે, ડ્રો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ એન્ડ સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ। તો કેવી રીતે ડ્રો કરશું? લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ એટલે શું થયું? આપણે ઓબ્જેક્ટની સામે ઉભા રહો, આપણો ડાબો હાથ જ્યાં આવે છે ત્યાંથી આપણે જોઈએ ઓબ્જેક્ટને, તો એ કેવું દેખાશે? એને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ। તો આ જે ઓબ્જેક્ટ છે એના ત્રણ વ્યૂ પહેલા આ રીતે આવશે, આ ફ્રન્ટ વ્યૂ છે, આ સાઈડ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે, બરોબર। આ તો આઈ હોપ બધાને ડ્રો કરતા આવડશે, આવડશે ને? જો ન આવડે તો ફરી પાછું આગળની બધી સ્લાઇડો જોઈ લો, આગળના વિડીયો જોઈ લો ઓર્થોગ્રાફિક વાળા, પછી તમને સમજાશે। હવે આપણે આ ઓબ્જેક્ટને અહીંથી કટ કરીએ છીએ, જો આ કટિંગ પ્લેન લાઇન દર્શાવેલી છે, આ છે ને આ કટિંગ પ્લેન લાઇન છે, તો અહીંથી કાપી નાખો તો કેટલું મટીરિયલ કટ થશે અને ક્યાં આપણે સેક્શન લાઇન ડ્રો કરવાની? તો જો સૌથી પહેલા આ ઉપરનો ભાગ અહીંથી કટ કરો એટલે આ કટ થશે આટલો પોર્શન, તો આપણે અહીંયા સેક્શન લાઇન આવશે, રાઈટ। પછી આ નીચેનો પોર્શન કટ થશે અહીંથી છેક નીચે સુધી, આ આખે આખો પોર્શન કટ થશે, તો આપણે અહીંયા બધી સેક્શન લાઇન ડ્રો કરવાની। ફરી પાછું સેક્શન લાઇન ડ્રો કરો તો નીચે આ બધું જે ડ્રો કરેલું તો શું થશે? ગયું, બધું જ ઇરેઝ કરી દેવાનું, સેક્શન લાઈન નીચે કાંઈ પણ બાકી આવશે નહીં, બધું જ ઇરેઝ કરી દેવાનું, માત્ર આટલો જ આવશે। પછી અહીંયા લખેલું જે સાઈડ વ્યૂ, ત્યાં શું લખવાનું? સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ। એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ક્વેશ્ચન પેપરની અંદર પણ તમે જે આન્સર લખો છો ને એમાં વ્યૂના નામ લખતા ભૂલી જાય છે, એ નામ લખતા ભૂલી જાય ને એટલે એક્ઝામિનરનો મગજ ફાટે ને સીધા બે માર્ક કાપી નાખે। આપણે ખાલી આટલું જ લખવાનું છે, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, તો એ ભૂલવાનું નહીં, બરોબર। એક્ઝામ્પલ નંબર ટુ, ઓકે, આ તો આપણે ડ્રો થઈ ગયું, રાઈટ। હવે એક્ઝામ્પલ નંબર થ્રી, હવે એક્ઝામ્પલ નંબર થ્રી જોતા પહેલા એક ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે જીટીયુની એક્ઝામમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં બધે પૂછાય છે, ખાલી જીટીયુની એક્ઝામમાં નહીં, તમે જ્યારે ડિપ્લોમા પૂરું કરશો, કોમ્પિટિટિવ એક્ઝામ આપશો અથવા હાયર સ્ટડી માટે જશો, ક્યાંય પણ જશો આની જરૂર પડશે। ટાઈપ્સ ઓફ સેક્શન, કે સેક્શનના પ્રકાર કેટલા છે, તો અહીંયા મેં લિસ્ટ દર્શાવેલું છે, આઠ સેક્શનના પ્રકાર છે, અને એ બધા સેક્શનનો એનિમેશન વિડીયો આપણે હવે જોવાના છીએ, એ જોશો એટલે તમને ક્લિયરલી સમજાઈ જશે કે ફૂલ સેક્શન, હાફ સેક્શન, આ બધા સેક્શનનો મિનિંગ શું થાય, એની જરૂરિયાત શું છે અને શા માટે આપણે ડ્રો કરીએ છીએ। તો મિત્રો મારી સાથે રહેજો, અહીંયા તમે ભાગી જતા નહીં, એક પછી એક સેક્શન જોઈએ છીએ। પહેલા આપણે જોઈએ ફૂલ સેક્શન, જો આ એક ઓબ્જેક્ટ છે, આનું ફૂલ સેક્શન કેવી રીતે ડ્રો કરવું? તો આ ઓબ્જેક્ટ છે, એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આ રીતે આવશે, બરાબર, આ તો બધાને આવડશે જ, આ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ। હવે આ ઓબ્જેક્ટને આપણે આવી રીતે કટ કરીએ, એક સરખા બે ભાગ કરી નાખીએ, આખે આખો કટ કરી નાખીએ, તો આટલો પોર્શન કટ થશે, બરાબર, અહીંયા 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 અહીંયા, તો આપણા જે ફ્રન્ટ વ્યૂ છે એમાં સેક્શન લાઇન ક્યાં આવશે? હવે તમને આવડશે ક્યાં આવશે સેક્શન લાઇન ડ્રો કરતા, આટલા પોર્શનની અંદર સેક્શન લાઇન આવશે, તો આને કહેવાય સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, બરાબર, આને કહેવાય ટોપ વ્યૂ, અને અહીંયા આપણે આવી રીતે કટિંગ પ્લેન લાઇન ડ્રો કરવાની। સિમ્પલ, ફૂલ સેક્શન તો ઇઝી જ છે, એમાં કંઈ નવું નથી। બીજું જોઈએ આપણે હાફ સેક્શન એટલે શું, અડધું સેક્શન એટલે શું, અથવા એને કહેવાય ક્વાર્ટર સેક્શન,
એ જોઈએ આપણે. સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આ રીતે આપેલા છે. તો આ ઓબ્જેક્ટને આપણે આવી રીતે કટ કરીએ, તલવારથી નહીં, એવી તલવારથી કટ કરીએ કે જે 90 ડિગ્રીના એંગલે ઘૂમેલી છે. આવી રીતે વાંકી ચૂકી તલવાર છે, વાંકી ચૂકી નહીં, ખાલી વાંકી તલવાર છે 90 ડિગ્રીના એંગલે. આવી રીતે કટ કરીએ, પછી આટલો પોર્શનને આપણે રિમૂવ કરી દઈએ, બરાબર, 25% ભાગ જતો રહ્યો. હવે આપણે આનો સેક્શનલ વ્યૂ ડ્રો કરીએ, તો આવી રીતે આવશે. જો આટલો પોર્શન જે ઉલટો એલ શેપ છે, આટલો પોર્શનની અંદર સેક્શન લાઈન આવશે, જમણી બાજુનો જે પોર્શન છે ત્યાં સેક્શન લાઈન આવશે નહીં, રાઈટ. તો ટોપ વ્યૂની અંદર સેક્શનલ વ્યૂ આવી રીતે આવશે, આ કટિંગ પ્લેન આ રીતે આવશે. તો અહીંયા કેવી રીતે ડ્રો કરવાનું, અહીંયા જો આ રીતે ડ્રો કરવાનું, આટલા ભાગની અંદર જ સેક્શન લાઈન આવશે. આ બાજુના ભાગમાં, આ બાજુના ભાગમાં સેક્શન લાઈન ડ્રો કરવાની નહીં. પ્લસ ત્યાં જે ડોટેડ લાઈન પહેલા ડ્રો કરેલી હતી, જો પહેલા ડોટેડ લાઈન હતી આ રીતે, એને પણ આપણે ઇરેઝ કરી દેવાની. ડોટેડ લાઈનને સેક્શન લાઈન બે કોઈ દિવસ ભેગા થાય નહીં, એ બે સાસુ વહુ જેવા છે, એને ભેગા ન રખાય, રાખો તો બાંધે. સોરી, એવું બધાના ઘરમાં નથી હોતું, ઘણા લોકો સારી રીતે પણ રહેતા હોય છે. હા, તો આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ તો આટલો પોર્શન જે છે એ અહીંયા ડ્રો કરેલો છે. ડોટેડ લાઈન અને સેક્શન લાઈન ભેગા થવા જોઈએ નહીં. પછી વ્યૂના નામ લખી દેવાના. આ 1536 વખત કીધું છે મેં, 37મી વખત કહું છું, સેક્શનલ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂના આ રીતે નામ લખી દેવાના. આ એક હાફ સેક્શનનું એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ ક્વાર્ટર પોર્શન એને રિમૂવ કરી દો, તો પછી આ રીતે એના ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આવે છે. આ થર્ડ એંગલ પ્રમાણે છે, જો આ ટોપ વ્યૂ છે અને ફ્રન્ટ વ્યૂ છે, તો હાફ સેક્શનની અંદર સેક્શન લાઈન ડ્રો કરવાની, આ બાજુના ભાગમાં સેક્શન લાઈન ડ્રો કરવાની નહીં. ત્રીજો ભાગ જોઈએ, પાર્શિયલ સેક્શન અથવા બ્રોકન સેક્શન. જો બુકમાં આની બહુ લાંબા લાંબા પેરેગ્રાફ લખેલા છે, તમારે એક પણ શબ્દ વાંચવો ન હોય તો આ એનિમેશન જુઓ, તમને સમજાઈ જશે કે બ્રોકન સેક્શન અથવા પાર્શિયલ સેક્શન એટલે શું. ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, આ એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ છે, રાઈટ. હવે આપણે અહીંથી જોઈએ છીએ અને નાનકડું કટિંગ પ્લેન લઈએ છીએ, તલવારના બદલે ખંજર લઈએ છીએ, એક નાનકડું ચાકુ લઈએ છીએ, ચાકાથી એને કટ કરીએ છીએ, આટલો ભાગ જ કટ કરીએ છીએ. પછી અહીં હથોડી મારીએ આપણે, તો આટલો ભાગ રિમૂવ થઈ ગયો, બરાબર. હવે આ ભાગને આપણે ખસેડી લઈએ, તો જુઓ આટલા પોર્શનની અંદર જ સેક્શન લાઈન આવશે, રાઈટ. હવે આપણે એને અહીંયા કેવી રીતે ડ્રો કરવું, તો આવી રીતે આમ, પહેલા આપણે હથોડી મારીને જેટલો ભાગ કટ કરેલો છે એ ભાગ આપણે ડ્રો કરીએ. એટલે થીન વેવી લાઈન, ફ્રી હેન્ડ લાઈન ડ્રો કરવાની, આપણે ખરેખર હથોડી મારવાની નથી. આ માત્ર સમજાવવા માટે છે કે હથોડી મારો તો ગમે તે શેપમાં મટીરિયલ કટ થાય, એટલે આપણે અહીંયા ગમે તેવો શેપ અહીંયા ડ્રો કરવાનો, અને ત્યાર પછી આટલા પોર્શનની અંદર જ સેક્શન લાઈન ડ્રો કરવાની. જો અહીંયા આટલા પોર્શનની અંદર સેક્શન લાઈન દેખાય છે, બરાબર, તો આટલા પોર્શનમાં જ સેક્શન લાઈન ડ્રો કરવાની. તો જ્યારે પાર્શિયલ સેક્શન તમે ડ્રો કરો અથવા બ્રોકન આઉટ સેક્શન ડ્રો કરો, એમાં ક્યારેય કટિંગ પ્લેન લાઈન આવશે જ નહીં. જો આમાં કટિંગ પ્લેન લાઈન છે નથી, માત્ર આ વેવી લાઈન આવશે, એ ફ્રી હેન્ડ ડ્રો કરેલી છે એટલી જ આવશે, બરાબર. તો આને કહેવાય પાર્શિયલ સેક્શન. આ એની વાર્તા છે, તમારે વાંચવી તો વાંચી શકો છો કે આ સેક્શન લાઈન ડ્રો કરો ત્યારે, જો આ રેડ કલરની લાઈન છે ને, એ 4H થી ડ્રો કરવાની, આપણે 2H થી ડ્રો કરીશું તો ચાલશે. એટલે કે લાઇટ પેન્સિલથી ફ્રી હેન્ડ ડ્રો કરવાની, ઘાટી પેન્સિલથી કે સ્કેલનો ઉપયોગ કરીને ડ્રો કરવાની નથી. આ એક એક્ઝામ્પલ છે પાર્શિયલ સેક્શન અથવા બ્રોકન સેક્શનનું, એના વિશે આપણે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરતા. હવે આ ત્રણ સેક્શન જે આપણે જોયા છે એની કમ્પેરિઝન જોઈ લઈએ, ત્રણેયની કમ્પેરિઝન કેવી રીતે કરવી. ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, આ એનો ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આ રીતે છે, તો આ એનો થઈ ગયો કયો સેક્શન થયો, ફૂલ સેક્શન, બરાબર, સિમ્પલ. પછી આવી રીતે કટ કરો તો એને કહેવાય હાફ સેક્શન, અને આવી રીતે ચાકુ અથવા તલવારથી આપણે હથોડી મારીએ અને પછી કટ કરો આટલો પોર્શન, પછી એને ડ્રો કરો, તો આને કહેવાય બ્રોકન આઉટ સેક્શન અથવા પાર્શિયલ સેક્શન, બરાબર. આ યાદ રહી ગયા, આમાંથી ઓબ્જેક્ટિવ કોઈ પણ રીતે પૂછાઈ શકે. જો તમને આ પિક્ચર ક્લિયર હશે તો તમને લાઈફ ટાઈમ એના કોઈ પણ ઓબ્જેક્ટિવનો આન્સર તમે આપી શકશો. હવે ચોથું જોઈએ, રિવોલ્વડ સેક્શન એટલે શું. ધારો કે આ એક ઓબ્જેક્ટ આપેલો છે, એના માટે આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો તો આ રીતે આવશે, બરાબર. હવે આ તો બધાને સમજી જશે, આના વિશે કંઈ ડિટેલમાં ચર્ચા નથી કરતા. હવે આને આપણે વચ્ચેથી કટ કરીએ અહીંથી, તો કટિંગ પ્લેન કેવું હશે, આટલો ભાગ રિમૂવ કરો તો આ સેક્શન કેવું હશે, એ સર્ક્યુલર સેક્શન હશે. તો આ સર્કલને આપણે પહેલાં આમ ખસેડી નાખીએ, આવી રીતે આમ બહાર ખેંચી લઈએ, પછી એને આપણી બાજુ મૂવ કરી નાખીએ, અને પછી પાછું એ વ્યૂની અંદર જોઈન કરી અને ત્યાં ડ્રો કરી દઈએ, આવી રીતે આમ. શું કર્યું, સમજાણું? ન સમજાયું તો પાછું રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો છો, એટલે હું તમને ફરી પાછું નથી બતાવતો.
तो અહીંયા આપણે સેક્શન લાઈન ડ્રો કરીએ અથવા સેક્શનલ વ્યૂ ડ્રો કરીએ તો આને કહેવાય રિવોલ્વડ સેક્શન. બરાબર, રિવોલ્વડ સેક્શન. થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે સમજાશે. આ એક ઓબ્જેક્ટ છે, આ એનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ છે, તો એનું રિવોલ્વડ સેક્શન કેવી રીતે ડ્રો કરવું? આવી રીતે કટ કરીએ આપણે ઓબ્જેક્ટને, રાઈટ. અહીંથી આમ કટ થાય છે તો આટલો ભાગ રિમૂવ થશે. અહીંયા કટિંગ પ્લેન લાઈન ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂમાં આ રીતે આવશે. હવે આપણે આ ભાગને રિમૂવ કરી દઈએ છીએ તો આગળનો ભાગ છે એને, તો ત્યાં ટી સેક્શન છે, સોરી આઈ સેક્શન છે. તો આઈ સેક્શનના ડાયમેન્શન કેવી રીતે આપણે લેવાના? આ રીતે આમ આટલો ભાગ રિમૂવ કરી દો તો આઈ સેક્શન આપણે અહીંયા ડ્રો કરીએ આ ભાગની અંદર. તો આને કહેવાય રિવોલ્વડ સેક્શન, ઘુમાવેલું સેક્શન. બરાબર, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે એના પછીનું જોઈએ, રિવોલ્વડ સેક્શન બે રીતે ડ્રો કરી શકાય. એક તો આ રીતે સુપર ઇમ્પોઝ ટુ ઓર્થોગ્રાફિક વ્યૂ. જો આની ઘણી બધી થિયરી બુકમાં આપેલી છે, વાંચશો તો ગાંડા થઈ જશો. એટલે આ ડ્રોઈંગની બુક વાંચવાની જરૂર નથી, આ જુઓ, તમે એનિમેશન જુઓ તો તમને સમજાઈ જશે. સુપર ઇમ્પોઝડ એટલે શું? એટલે આવી રીતે જે ઓર્થોગ્રાફિક વ્યૂ છે એની અંદર જ આપણે સેક્શન ડ્રો કરી દઈએ તો એને કહેવાય રિવોલ્વડ સેક્શન. અને બીજું છે બ્રેક ફ્રોમ ઓર્થોગ્રાફિક વ્યૂ. શબ્દ થોડોક અઘરો છે, હું તમને બતાવું બ્રેક ફ્રોમ ઓર્થોગ્રાફિક વ્યૂ એટલે શું. એટલે કે બ્રેક ઓર્થોગ્રાફિક વ્યૂને કાપી નાખો આવી રીતે, પછી વેવી લાઈન ડ્રો કરો અને એની વચ્ચેની જે જગ્યા છે ત્યાં આપણે એનો કટિંગ પ્લેન ડ્રો કરીએ અને કાપી લીધા પછી કેવું દેખાશે એનો સેક્શનલ વ્યૂ ડ્રો કરીએ. તો આને કહેવાય બ્રેક ફ્રોમ ઓર્થોગ્રાફિક વ્યૂ. તો આ બે રિવોલ્વડ સેક્શનના એક્ઝામ્પલ છે. પાંચમું જોઈએ રિમૂવડ સેક્શન એટલે શું. તો જુઓ, રિમૂવડ સેક્શન એટલે રિવોલ્વડ સેક્શન જેવું જ છે, એક જ ડિફરન્સ છે. જો આ રિમૂવડ રિવોલ્વડ સેક્શનમાં શું હોય છે, આ સર્કલ અને હેક્ઝાગોન ઓબ્જેક્ટની અંદર જ ડ્રો કરેલા છે. આપણે એને બહાર ખેંચી લઈએ અને પછી ડ્રો કરીએ આવી રીતે. આમ ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, અહીંયા એનું કટિંગ પ્લેન છે, એને કટ કરો તો આ સિલિન્ડર જે સર્કલ છે એને બહાર ખેંચી લઈએ પછી ત્યાં ડ્રો કરીએ આવી રીતે. આમ ફ્રન્ટ વ્યૂમાં આ રીતે ડ્રો કરીએ અને હેક્ઝાગોનલ, આ જે હેક્ઝાગોનલ શેપ છે એને આપણે આ રીતે ડ્રો કરીએ તો આને કહેવાય રિમૂવડ સેક્શન. બરાબર, તો રિમૂવડ સેક્શન ને રિવોલ્વડ સેક્શન બે લગભગ સરખા જ છે, એક જ ડિફરન્સ છે. રિમૂવડ સેક્શનની અંદર રિમૂવડ સેક્શન ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ રિવોલ્વડ સેક્શન ઇન વિચ ધ સેક્શનલ વ્યૂઝ આર ડ્રોન આઉટસાઇડ ધ વ્યૂઝ. થોડુંક અઘરું બોલાઈ ગયું પણ તમે આના ઉપરથી તમે સમજી શકશો કે એમાં કવિ શું કહેવા માંગે છે. હું ટ્રાય કરું છું સિમ્પલ ભાષામાં બોલવાની જેથી કરીને તમે બોર ના થઈ જાઓ અને તમને આ વસ્તુ લાઈફ ટાઈમ યાદ રહે. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે રિમૂવડ સેક્શનનું, તો આવી રીતે જો કટિંગ પ્લેન ડ્રો કરેલું છે, અહીંયા કટિંગ પ્લેન છે અને સેક્શનલ વ્યૂ છે, તો આને કહેવાય રિમૂવડ સેક્શન. હવે જો આ ફિગર એકદમ ક્લમઝી થઈ ગઈ, મેશી થઈ ગઈ, મિક્સિંગ થતું એવું લાગે છે, તો આપણે શું કરવાનું? આ જે ઉલટો ટી સેક્શન છે એ ક્યાં ડ્રો કરવાનો? અહીંયા અંદર નહીં, એને બહારે ડ્રો કરી શકાય. આ તમારે ખાસ જરૂર પડશે જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરશો ને ત્યારે આની જરૂર પડશે કે આ જે સેક્શન છે એને ખેંચીને બહાર લઈ જાઓ તો આને કહેવાય રિમૂવડ સેક્શન. અહીંયા આનો મિનિંગ શું થાય કે આ ભાગને આપણે કટ કરીએ પછી જુઓ તો આ ટાઈપનો વ્યૂ દેખાશે, રાઈટ. ધીસ ઇઝ પ્રિફરેબલ કન્ડિશન ફોર ધીસ ડ્રોઈંગ. આ રીતે તમારે ડ્રો કરવાનું. બીજો એક એક્ઝામ્પલ જોઈએ રિમૂવડ સેક્શનનું. જો અહીંયા બે કટિંગ પ્લેન આપેલા છે એ અને બી, બરાબર, તો સેક્શન એ આપણે અહીંયા ડ્રો કરેલું છે એટલે કે આ ઓબ્જેક્ટને અહીંથી કટ કરો તો એનો વ્યૂ આવો દેખાશે. અહીંયા ડ્રો કરેલું છે અને કહેવાય સેક્શન એ એ. અને આ ઓબ્જેક્ટને અહીંથી કટ કરો અને પછી સામેથી જુઓ તો આવો ઉલટો ટી શેપ દેખાશે જેની અંદર સેક્શન લાઇન છે અને કહેવાય સેક્શન બી બી, રાઈટ. અને અહીંયા તમે જે સેક્શનનું નામ આપો એ ઓર્ડરમાં આપવાના ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. ધારો કે અહીંયા કટિંગ પ્લેન છે એને એ નામ આપો, આને બી આપવાનું, આને બી અને આને એ, એવી રીતે નામ આપવાનું નહીં. અહીંયા વચ્ચે અહીંયા ધારો કે કોઈ કટિંગ પ્લેન હજી આપણે એડ કરીએ તો એને આપણે નામ આપવાનું સી. બરાબર, એ ઓર્ડરમાં આવવું જોઈએ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એ બી સી ડી ગમે તેટલા કટિંગ પ્લેન હોઈ શકે, એવું જરૂરી નથી કે એક જ કટિંગ પ્લેન હોય. છઠ્ઠું ઓફસેટ સેક્શન. હમણાં આપણે શરૂઆતમાં જોયું હતું ઓફસેટ સેક્શન એટલે શું. ધારો કે આ રીતે ઓબ્જેક્ટ છે, જો અહીંયા વાર્તા લખેલી છે, વાર્તા તમારે વાંચવી હોય તો વાંચી શકો છો, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવવાની કોશિશ કરું છું. આ ઓબ્જેક્ટ છે એને આપણે આવી રીતે કટ કરીએ. કેવી છે કટિંગ પ્લેન? કટિંગ પ્લેન 90 ડિગ્રીના એંગલે ઓફસેટ છે. એક જ 90 ડિગ્રી નથી, બે વખત એ રોટેટ થાય છે, એ બેન્ડ થાય છે. હવે આ ઓબ્જેક્ટને આપણે આવી રીતે કટ કરીએ, જો આવી રીતે, જેથી કરીને આ સર્કલ જે છે હોલ એ પણ કટ થાય, આ સિલિન્ડર પણ કટ થાય અને આ પોર્શનને આપણે કટ કરી શકીએ.
તો ટોપ વ્યુની અંદર કટિંગ પ્લેન કેવી રીતે દેખાશે? જો આ રીતે, અહીંથી આમ 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 આ આ થઈ ગયો એનો ઓફસેટ સેક્શનનો કટિંગ પ્લેન. હવે ફ્રન્ટ વ્યુમાં શું ફરક પડશે તમે જુઓ, તો ફ્રન્ટ વ્યુની અંદર ક્યાં સેક્શન લાઈન આવશે? આ ભાગને રિમૂવ કરી દો તો યલો કલરનું જે પ્લેન છે એ કટ થાય છે, બરાબર. તો એટલા પ્લેનની અંદર જ આપણે સેક્શન લાઈન ડ્રો કરવાની, એટલે કે અહીંયા આટલા પોર્શનની અંદર સેક્શન લાઈન આવશે 45 ડિગ્રીના એંગલે એટ ઇક્વિડિસ્ટન્સ. અને આ તમે સેક્શન લાઈન ડ્રો કરો ત્યાર પછી વ્યૂના નામ લખી દેવાના, સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, સેક્શનલ ટોપ વ્યૂ. અને આ જે કટિંગ પ્લેન અહીંયા 90 ડિગ્રીના એંગલે ટર્ન થાય છે, તો જો અહીંયા લાઈન બને, બરાબર, તમને એવું લાગે કે અહીંયા લાઈન ડ્રો કરવી જોઈએ, પણ ના, એ લાઈન ડ્રો કરવાની નથી. ડુ નોટ શો ધ એજ વ્યૂઝ ઓફ કટિંગ પ્લેન. કટિંગ પ્લેન ક્યાંય પણ એંગલ બેન્ડ થતું હોય તો એ કોઈ પણ વ્યૂમાં દેખાશે નહીં, એટલે આ ડ્રો કરવાની નથી. હવે ઓફસેટ સેક્શનનું એક એક્ઝામ્પલ આપેલું જો, અહીંયા ફોટોગ્રાફ દર્શાવેલો છે. આઈ હોપ કે તમને સમજાઈ જશે, એટલે આપણે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરતા. આમાંથી તમને ઓબ્જેક્ટિવ કેવી રીતે પૂછાય કે ઓફસેટ સેક્શનની અંદર જે કટિંગ પ્લેન હોય એ સ્ટ્રેટ નથી હોતું, એ 90 ડિગ્રીના એંગલે બેન્ડ થતું હોય છે. તો એવી રીતે પૂછાય કે નીચેનામાંથી કયા સેક્શનની અંદર કટિંગ પ્લેન 90 ડિગ્રીના એંગલે બેન્ડ થયેલું હોય છે? તો ઓપ્શન આવશે, આન્સર આવશે ઓફસેટ સેક્શન. બાકીના બધામાં કટિંગ પ્લેન સ્ટ્રેટ હોય છે, માત્ર આની અંદર જ 90 ડિગ્રીના એંગલે બેન્ડ થતું હોય છે. અહીંયા થિયરી છે, તમારે વાંચ્યું હોય તો વાંચી શકો છો. હવે ધ મોસ્ટ આઈએમપી. તમને એમ થશે કે સાહેબ કે આઈએમપી આઈએમપી જ બધું ભણાવે છે, પણ આ તો છે ને તમારે ઇન્ડસ્ટ્રીઝની અંદર 100% કામ લાગશે. બુકમાં વ્યવસ્થિત સમજાવેલું નથી, એમાં બધી વાર્તા લખેલી છે, એ તમે 10 વખત વાંચશો ને તોય નહીં સમજાય. અહીંયા હું તમને એક જ વખતમાં સમજાવી દઈશ કે રીબ, વેબ, સ્પોક અને લગ એટલે શું. પહેલા આપણે જોઈએ રીબ. રીબ એટલે શું? જો બુકમાં આ રીતે ડેફિનેશન લખેલી છે, ડેફિનેશનને મારો ગોળી, આપણે એક્ઝામ્પલ જોઈએ. જો આવી રીતે આમ સપોર્ટ હોય, ધારો કે આ એલ સેક્શન છે, એમાં આવી રીતે સપોર્ટ આપેલો છે, બરાબર. તો સપોર્ટ આપતું હોય જે ડિવાઇસ એને કહેવાય રીબ. જો આ બીજો એક્ઝામ્પલ છે, આ ટાઈપનું જે ઓબ્જેક્ટ છે એમાં આવી રીતે 90 ડિગ્રીના એંગલે એક સપોર્ટ આપતું ડિવાઇસ છે, આવી રીતે આમ, એને કહેવાય રીબ. રીબ જે છે 90 ડિગ્રીના એંગલે હોય, અથવા જો 90 ડિગ્રીના બદલે આવી રીતે હોય, પ્લેન હોય. જો આ એક મશીન છે એમાં અહીંયા આ રીબ આપેલી છે, તો આને કહેવાય વેબ, બરાબર. વેબમાં અને રીબમાં શું ફરક છે? રીબ 90 ડિગ્રીના એંગલે હોય, જ્યારે વેબ સ્ટ્રેટ લાઈન ઉપર હોય અથવા સ્ટ્રેટ પ્લેન ઉપર હોય. બેનું રીઝન શું છે, બેનું ફંક્શન શું છે? એક જ છે, સ્ટ્રક્ચરલ સપોર્ટ. એ લગાવવાથી આની મજબૂતાઈ વધે છે. જો આપણે આ જે છે રીબ એ કાઢી નાખો તો શું થાય? આ જે પાઇપ છે એ બેન્ડ થઈ જાય, એ વળી જાય. એ વળી ન જાય એટલા માટે અહીંયા રીબનો સપોર્ટ આપેલો છે. એવી રીતે અહીંયા પણ આ વેબનો સપોર્ટ એના માટે જ આપેલો છે. પછી છે સ્પોક એટલે શું? સ્પોક એટલે આરા. ગુજરાતીમાં એને આરા કહેવાય. સપોઝ આ એક વ્હીલ છે, તો વ્હીલના જે આ પોર્શન છે આને કહેવાય સ્પોક. પછી આઉટર જે પેરિફેરી છે બહારની એને કહેવાય રીમ, અને વચ્ચેનો જે ગોળ ભાગ છે એને કહેવાય હબ. જો આ બધા શબ્દો આપણા માટે નવા છે, પણ એન્જિનિયર તરીકે આપણને આ શબ્દોથી પરિચિત હોવા જ જોઈએ. તમારે ફિલ્ડમાં આ બધા શબ્દોથી વર્ક કરવાનું આવશે જ, એટલે તમને આ ખબર હોવી જોઈએ રીમ, સ્પોક અને હબ એટલે શું. હવે આપણે જોઈએ લગ. લગ એટલે શું? લગ ઇઝ એન ઇનબિલ્ટ પોર્શન ઓફ એન ઓબ્જેક્ટ ધેટ ઇઝ યુઝ્ડ ફોર એટેચમેન્ટ. જો આ તમે વાંચશો તો નહીં સમજાય, બરાબર. હું તમને ફિગર ડ્રો કરીને બતાવું. આ રીતે ઓબ્જેક્ટ છે, તો જો એને આપણે એટેચમેન્ટ માટે, ચોટાડવા માટે, એને બંધ કરવા માટે, લોક કરવા માટે આપણે જે ડિવાઇસ લગાવેલું હોય એને કહેવાય લગ. સપોઝ જો અહીંયા આ એક પટ્ટી લગાવેલી છે, એ પટ્ટી શેના માટે લગાવેલી છે? તો આ નટ અને બોલ્ટથી એને જોઈન કરી શકાય. જો અહીંયા પણ આ પટ્ટી મારેલી છે, તો પટ્ટી શેના માટે મારેલી છે? જેનો ઉપયોગ કરીને આપણે આને જોઈન્ટ કરી શકાય. તો એ શેના માટે લગાવેલી છે જાણવું હોય તો શું કરાય? એને પહેલા રિમૂવ કરી દો, પછી જુઓ એ નહીં હોય તો શું થશે. ધારો કે આ જે છે લગ, એ ન હોય તો શું થાય? અને આપણે એટેચ કરી શકીએ નહીં. તો લગનું ફંક્શન શું છે? ઇટ્સ એન ઇયર, એક પ્રકારના કાન છે, એટલે કે એક્સટેન્શન છે, કે જેનો ઉપયોગ કરીને આપણે બે ભાગને ચોટાડી શકીએ. હવે આપણે 4 શબ્દો નવા શીખેલા છીએ, રીબ, વેબ, સ્પોક અને લગ. એનું જ્યારે સેક્શન આવે ત્યારે શું કરવું એ આપણા માટે અગત્યનું છે. ધારો કે આવી રીતે હોય લી, આ ફરી પાછું આ જ પોર્શન છે, એનલાર્જ કરીને અહીંયા દર્શાવેલું છે. હવે જ્યારે આપણે જે અગત્યનું છે હવે ભણવાનું છે કે રીબ, વેબ, સ્પોક, લગ, આવું કોઈ પણ મટીરિયલ આવતું હોય એ જો કટ થતું હોય તો એની અંદર કટિંગ પ્લેન લાઈન ડ્રો કરવાની નહીં, એટલે કે એને પેરેલલ કટ થતું હોય તો નહીં કરવાનું,
પરપેન્ડિક્યુલર કટ થતું હોય તો કરવાનું, થોડુંક અઘરું છે સમજવું. આપણે એને એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, બરાબર, તો આને શું કહેવાય? જો આ રાઈટ એંગલ ટ્રાયંગલ છે, શું કહેવાય એને? રીબ, બરાબર. તો આ ઓબ્જેક્ટને આપણે આવી રીતે કટ કરીએ, કટિંગ પ્લેન. કટ કરતા પહેલા એને વ્યૂ ડ્રો કરીએ તો આ રીતે આવશે, આ ફ્રન્ટ વ્યૂ અને આ સાઈડ વ્યૂ. હવે એને આપણે કટ કરીએ આવી રીતે આમ, તો કટિંગ પ્લેન ક્યાં આવશે? આ ગ્રીન કલરનું કટિંગ પ્લેન છે, તો કટિંગ લાઇન ક્યાં આવશે? આખા ગામને ખબર છે કે અહીંથી કટ કરો તો આટલું મટીરિયલ કટ થશે, એટલે અહીંયા સેક્શન લાઇન આવશે. મેં તમને અત્યાર સુધી આટલું જ ભણાવેલું છે, બરાબર, કે જેટલું મટીરિયલ કટ થાય ત્યાં સેક્શન લાઇન ડ્રો કરવાની. પણ આ ખોટું છે. શું ભૂલ છે આની અંદર? જો મેં હમણાં જ તમને વાત કરી, આ રીબ છે. રીબ જ્યાં કટ થતું હોય ત્યાં જો આપણે સેક્શન લાઇન ડ્રો કરીએ તો આપણને આ વ્યૂ જોઈને એવું લાગે કે ઓબ્જેક્ટ આવો હશે. એવું લાગે છે ને, જો આ બે વ્યૂ જુઓ, આ આપણે ખબર નથી, આ બે વ્યૂ ડ્રો કરેલા હોય તો આપણે એવું લાગે કે આ ઓબ્જેક્ટ આ ટાઈપનો હશે. ખરેખર આવો છે, અહીંયા ગેટ છે, સ્પેસ છે. તો આપણે કેવી રીતે ડ્રો કરવાનું? તો જો આ જે રીબ છે, જ્યાં આગળ રીબ કટ થયેલી છે, જે રાઈટ એંગલ ટ્રાયંગલથી દર્શાવેલું છે, એટલા રાઈટ એંગલ ટ્રાયંગલની અંદર સેક્શન લાઇન ડ્રો કરવાની નહીં. એટલે આ જે ફ્રન્ટ વ્યૂ છે અહીંયા, ત્યાં સેક્શન લાઇન ડ્રો કરવાની નહીં. આવી રીતે આમ આટલા પોર્શનમાં જ સેક્શન લાઇન ડ્રો કરવાની. રીબ જ્યારે પેરેલલ કટ થતી હોય ત્યારે ત્યાં સેક્શન લાઇન આવશે નહીં. આપણું એક આવું એક્ઝામ્પલ પણ છે, આપણે આગળ જોઈશું. વેબ, જો આ એક ઓબ્જેક્ટ છે, અહીંયા વેબ ડ્રો કરેલા છે, બરાબર. તો આનો નોર્મલ મલ્ટી વ્યૂ આ રીતે આવે. આ ઓબ્જેક્ટના બે વ્યૂ ડ્રો કરો હોય તો આ રીતે ડ્રો કરી શકાય, ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ. હવે આપણે એને કટ કરીએ આવી રીતે આમ, ઊભું કટ કરો તો આટલા ભાગની અંદર સેક્શન લાઇન આવશે. તો તમે શું કરશો? સેક્શન લાઇન ક્યાં ડ્રો કરશો? આખા આખામાં ડ્રો કરી નાખશો, બરાબર, બધી રોટેટ લાઇન ગાયબ. અત્યાર સુધી મેં તમને જે ભણાવેલું છે એના પ્રમાણે તમે આ રીતે ડ્રો કરશો. પણ મિત્રો, અહીંયા તમારી ભૂલ થાય છે, અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા આપણે એક ભૂલ કરીએ છીએ, વેબ જ્યારે કટ થાય ત્યારે ત્યાં સેક્શન લાઇન ડ્રો કરવાની નહીં. તો શું કરવાનું? જો આ વેબ છે આ રીતે ડ્રો કરી દેવાનું, અને પછી વેબની અંદર સેક્શન લાઇન જે છે એ ઇરેઝ કરી દેવાની, રાઈટ? સો ધીસ ઇઝ ધ વેબ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. આવી રીતે વેબ કટ થાય છે તો પ્લસ આવશે, બરાબર, આ રીતે આમ. તો અહીંયા સેક્શન લાઇન ડ્રો કરવાની કે નહીં વિચારો? યસ, જ્યારે વેબને પરપેન્ડિક્યુલર કટ કરતા હોય ત્યારે ત્યાં સેક્શન લાઇન ડ્રો કરવાની, એને પેરેલલ કાપતા હોય ત્યારે નહીં. સેમ ઇઝ ટ્રુ ફોર રીબ. રીબને પણ જ્યારે પેરેલલ કાપતા હોય ત્યારે સેક્શન લાઇન ડ્રો નહીં કરવાની, પરપેન્ડિક્યુલર કાપતા હોય ત્યારે સેક્શન લાઇન ડ્રો કરવાની. થોડુંક અઘરું લાગે છે પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે સમજાઈ જશે કે એની અંદર કવિ શું કહેવા માંગે છે. આ એક ઓબ્જેક્ટ આપેલો છે, એ સ્પોક. હવે સ્પોક જોઈએ તો આ સ્પોક છે, એના માટે આવી રીતે કટિંગ પ્લેન છે. અહીંથી કટ કરી નાખો છો તો એનું સેક્શન લાઇન આવી રીતે આવશે, બરાબર. તો ડ્રો કેમ કરવાનું? આવી રીતે. ઇઝ ઇટ ટ્રુ? ઇટ્સ અ મિસલીડિંગ ઇમ્પ્રેશન. જો આ રીતે ડ્રો કરશો તો તમારે સમજવામાં ભૂલ થઈ શકે છે. આ રીતે ડ્રો કરો ને તો એનો મિનિંગ શું થાય કે ઓબ્જેક્ટ આવી રીતે છે, થ્રુ આઉટ છે. જો ખરેખર થ્રુ આઉટ નથી, આટલામાં જ સ્પોક છે, પછી અહીંયા ગેપ છે, બરાબર. તો એ દર્શાવવા માટે આપણે શું કરવાનું? આને ફૂલ લાઇન ડ્રો કરી દેવાની, અને આટલા પોર્શનની અંદર જ્યાં આગળ સ્પોક છે અથવા તો આર્મ છે એટલા પોર્શનની અંદર સેક્શન લાઇન ડ્રો કરવાની નહીં, બરાબર. લગ, લગમાં પણ એવું જ. જો જ્યાં આગળ લગ, અહીંયા લગ કટ થાય છે આટલા પોર્શનની અંદર, આ બે લગ છે આ ને આ, તો અહીંયા જેટલામાં લગ કટ થાય છે ત્યાં જો સેક્શન લાઇન ડ્રો નથી કરેલી, અહીંયા પણ ડ્રો નથી કરી, અહીંયા પણ ડ્રો નથી કરી, તો લગની અંદર સેક્શન લાઇન ડ્રો કરવાની નહીં. હવે આપણે છેલ્લું સેક્શન જોઈએ, અલાઇન્ડ સેક્શન. અલાઇન્ડ સેક્શન એટલે શું એ આપણે જોઈએ. તો જો એના માટે અહીંયા એક ફોટોગ્રાફ આપેલો છે, થિયરી આપેલી છે. થિયરી વાંચશો તો સમજાય તો બહુ સારું, પણ મને લાગે છે થિયરી વાંચવી થોડીક અઘરી છે. હું તમને એનિમેશનથી દર્શાવું કે અલાઇન્ડ સેક્શન એટલે શું. ધારો કે આ એક ઓબ્જેક્ટ આપેલો છે, એના માટે આપણે કટિંગ પ્લેન આ રીતે ડ્રો કરીએ છીએ આવી રીતે, બરાબર. ઓફસેટ એવી રીતે ડ્રો કરીએ છીએ કે જેથી બે હોલમાંથી પાસ થાય. જો ઓડ નંબર ઓફ હોલ્સ હોય ત્યારે આની જરૂર પડશે. અહીંયા ત્રણ હોલ છે, ત્રણ પાંચ સાત એવા હોલ અથવા નટબોલ્ટ લગાવેલા હોય ત્યારે આની જરૂર પડશે. જો ઇવન નંબર હશે તો આની જરૂર પડશે નહીં, એટલે કે બે ચાર છ આઠ એવી રીતે હશે તો આની જરૂર નહીં પડે. આ રીતે જ્યારે હોય, ઓડ નંબર ઓફ હોલ્સ હોય ત્યારે ટોપ વ્યૂ ડ્રો કરો તો આ રીતે આવશે, ફ્રન્ટ વ્યૂ આ રીતે આવશે, બરાબર. આ હોલ જે છે આ ડિસ્ટન્સ ઓછું છે, આ ડિસ્ટન્સ વધારે છે. તો આ રીતે ડ્રો કરવું કે નહીં? નો, આ રીતે ડ્રો નહીં કરવાનું. This impression gives that the hole is asymmetrical. આવું જો આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ તો આપણને એમ લાગે કે બધા હોલ છે એક સરખા ડિસ્ટન્સે નથી,
ત્યારે ખરેખર અહીંયા શું છે, આ બધા જ હોલ સેન્ટરથી એક સરખા ડિસ્ટન્સ છે, તો કેવી રીતે ડ્રો કરવું? આવી રીતે આમ આપણે એવું ધારી લેવાનું કે આ જે હોલ છે એ ટોપ વ્યૂની અંદર અહીંયા છે, એટલે ફ્રન્ટ વ્યૂમાં અહીંયા આવી ગયો, બરાબર? તો ટોપ વ્યૂ આ રીતે પાછું ડ્રો કરવાનું. જો ટોપ વ્યૂમાં હોલ આમ ત્રણ જ ડ્રો કરવાના, ફ્રન્ટ વ્યૂની અંદર આ હોલની નીચે અહીંયા ડોટેડ લાઇન, આ સેક્શન લાઇન નહીં આવે, અથવા તો આ હોલ નહીં આવે, એ અહીંયા આવશે, સિમેટ્રિકલ જ આવશે, આ ધ્યાન રાખજો, બરાબર? એટલે અહીંયા હોલ જે છે સિમેટ્રિકલ દેખાવું જોઈએ, અહીંયા ભલે સિમેટ્રિકલ ન હોય તો પણ તમારે સિમેટ્રિકલ જ ડ્રો કરવાનું. તો આને કહેવાય અલાઇન્ડ સેક્શન, બરાબર? એટલે અલાઇન્ડ સેક્શનની ક્યારે જરૂર પડે? જ્યારે ઓડ નંબર ઓફ હોલ્સ અથવા નટ બોલ્ટ લગાવેલા હોય ત્યારે એની જરૂર પડશે. એવી રીતે રીબ માટે અલાઇન્ડ સેક્શન હોય તો આમ કેવી રીતે ડ્રો કરવાનું? ધારો કે આ રીબ છે, આવી રીતે આમ છે, ટોપ વ્યૂ આવશે, તો ટોપ વ્યૂ આવી રીતે છે એવું ધારી લેવાનું. જો એમ ડ્રો નથી કરવાનું, એ રીતે ધારી લેવાનું, પછી એને કટ કરવાનું, પછી કટિંગ વ્યૂ ડ્રો કરવાનો, અને ટોપ વ્યૂની અંદર ડ્રો તો પાછું હોય એમ જ કરવાનું છે ને. જો ટોપ વ્યૂમાં જેમ છે એમ જ ડ્રો કરેલું છે, ફ્રન્ટ વ્યૂની અંદર આ બે સિમેટ્રિકલ દેખાવા જોઈએ, એ રીતે તમારે ડ્રો કરવાનું. હવે અલાઇન્ડ સેક્શનની અંદર આગળ જોઈએ આપણે, આ એક એક્ઝામ્પલ આપેલું છે. જો અલાઇન્ડ સેક્શનનો અહીંયા નંબર ઓફ હોલ્સ અલગ અલગ છે, ત્રણ છે, તો કટિંગ પ્લેન લાઇન આવી રીતે ડ્રો કરો તો આ બે સિમેટ્રિકલ દેખાય, એ રીતે ડ્રો કરવાનું. આ બીજું એક એક્ઝામ્પલ છે, ખાસ પુલીના ડ્રોઈંગમાં આની જરૂર પડશે. પુલી ડ્રો કરો ત્યારે જો અહીંયા આ એસિમેટ્રિકલ છે, પણ અહીંયા સિમેટ્રિકલ હોય એ રીતે ડ્રો કરવાનું. આ બીજું એક એક્ઝામ્પલ છે અલાઇન સેક્શનનું, આવી રીતે આમ, બરાબર? હવે આપણે ડિટેલમાં જોતા નથી, આ બધી વાર્તા તમારે વાંચવી હોય તો વાંચી લેજો. હવે એક્ઝામ્પલ નંબર થ્રી, મને ખબર છે તમે લોકો આની જ રાહ જોતા હતા. ઓકે, આ થર્ડ એક્ઝામ્પલ અહીંયા જે આપેલો છે એનો આપણે વ્યૂ ડ્રો કરવો છે, તો કેવી રીતે ડ્રો કરવો? તો જો પહેલાં હું તમને એક નાનકડો વિડીયો બતાવું કે આ ઓબ્જેક્ટ ખરેખર કેવો છે, બરાબર? એ ઓબ્જેક્ટ ખરેખર જો આ રીતે છે, એક્ઝામ્પલ નંબર થ્રી, તો તમને આ ખબર હોવી જોઈએ આ રીતે એક્ઝામ્પલ આ ઓબ્જેક્ટ છે. આ તમારે ઇમેજિન કરવાનું છે, આ એક્ઝામમાં તમને આપેલું નહીં હોય, બરાબર? સમજાઈ ગયું? હવે આપણે એનું આપણે વ્યૂ ડ્રો કરીએ. વચ્ચેથી કટ કરી નાખો તો એના બે ભાગ આ રીતે થશે. તો આટલો જે પોર્શન છે ત્યાં સેક્શન લાઈન આવશે, રાઈટ? આટલા પોર્શનમાં, બાકી ક્યાંય નહીં આવે. અહીંયા શું કામ નહીં આવે? હમણાં આપણે કથા કરીને, લાંબી કથા કરી રીબની, આ ટ્રાયંગ્યુલર રીબ છે, તો રીબ જ્યારે કપાતી હોય ત્યારે ત્યાં સેક્શન લાઈન ડ્રો કરવાની નહીં. બહુ લાંબી વાર્તા કરી આપણે, એટલે હવે ત્યાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. તો આના ત્રણ ત્રણ વ્યૂ ડ્રો કરવા હોય તો આ રીતે ડ્રો કરવાનો. જો ફ્રન્ટ વ્યૂ આપણે અહીંથી જોઈએ તો પહેલાં આ અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી પહેલાં 67 mm વાળી લાઈન ડ્રો કરી, પછી આ હાઈટ 30 mm આપેલી છે તો એ ડ્રો કરી, પછી આ લાઈન આપેલી છે તો એ ડ્રો કરી, પછી આ ઊભી લાઈન ડ્રો કરીએ આપણે આવી રીતે આમ, પછી આ ઊભી લાઈન ડ્રો કરીએ, પછી આ આડી લાઈન, અને પછી આ આડી લાઈન, અને અહીંથી આમ લાઈન, બરાબર? હવે આ લાઈન શું દર્શાવે છે? જો આ કોર્નર છે એ દર્શાવે છે. આપણે અહીંથી જોઈએ તો આ કોર્નર છે, વિઝિબલ છે, એટલે અહીંયા ફૂલ લાઈન આવશે. તો આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ. હવે આની અંદર શું બાકી રહે છે? જો આ રીબ, આ ત્રાસી લાઈન બાકી રહે છે, તો આ ડ્રો કરી દો, આ થઈ ગઈ રીબ. તો આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ, છે ને? એકદમ સિમ્પલ છે, ફ્રન્ટ વ્યૂ કાંઈ અઘરો નથી. ટોપ વ્યૂ ડ્રો કરીએ, ઉપરથી જોઈએ છીએ તો આ ઓબ્જેક્ટ આવી રીતે રેક્ટેંગલ દેખાશે. આ લાઈન જે છે અહીંયા ડ્રો કરેલી છે, આ શેપ જે છે આવી રીતે દેખાશે. આપણે એને આ રીતે ડ્રો કરીએ, બરાબર? ડાયમેન્શન્સ અહીંયા આપેલા જ છે, એના પ્રમાણે લેવાના. પછી આ કટિંગ પ્લેન લાઈન ડ્રો કરીએ. જો આપેલી છે કટિંગ પ્લેન લાઈન, એની આજુબાજુ આટલી રીબ છે, રીબ આ ડિસ્ટન્સની વચ્ચે છે, તો એનું ડિસ્ટન્સ આપેલું છે, તો ડિસ્ટન્સ પ્રમાણે આપણે આ રીતે બે લાઈન ડ્રો કરી દઈએ. આ થઈ ગયો ટોપ વ્યૂ. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ ડ્રો કરવો છે. યસ, આ કોર્નર જે છે ટોપ વ્યૂમાં દેખાશે નહીં. જો આ, એટલે આપણે અહીંયા ડોટેડ લાઈનથી દર્શાવેલું છે, અહીંથી લાઈન ખેંચી લો, અહીંયા ડોટેડ લાઈન ડ્રો કરી દો. ડોટેડ લાઈન ડ્રો કરો ત્યારે ધ્યાન રાખવાનું, જો અહીંયા ટી સેક્શન આવવું જોઈએ એવી રીતે ડ્રો કરવાની. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ ડ્રો કરવો છે તો અહીંયા 45 ડિગ્રી એંગલે લાઈન ડ્રો કરીને ડ્રો કરી શકો. પ્રોજેક્શન ખેંચી લો, અહીંથી જોઈએ તો આ રેક્ટેંગલ દેખાશે, પછી આ ઉપરનું એજ જે છે આ રીતે દેખાશે, અને આ જે રીબ છે એ આવી રીતે દેખાશે, બરાબર? અને આ નીચેનો કોર્નર જે છે દેખાશે નહીં, એટલે આપણે અહીંયા ડોટેડ લાઈનથી દર્શાવેલું છે. આપણે અહીંયા ડ્રો કરવો છે સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. અહીંથી આપણે કટ કરીએ તો જેટલો ભાગ કટ થશે એટલા ભાગની અંદર આપણે સેક્શન લાઈન ડ્રો કરવાની. કેટલો ભાગ કટ થશે? જો આટલો ભાગ, અહીંથી આ બધો ભાગ મટીરિયલ કટ થશે, તો અહીંયા આપણે સેક્શન લાઈન 45 ડિગ્રીના એંગલે ઇક્વલ ડિસ્ટન્સે ડ્રો કરવાની. તો અહીંયા પહેલાં એક લાઈન ડ્રો કરી લે હતી આપણે, હવે સેક્શન લાઈન ડ્રો કરી તો શું કરવાનું? પતી જાય સેક્શન લાઈનને, ફૂલ લાઈન પણ ત્યાં ભેગી થશે નહીં, ડોટેડ લાઈન હશે તો એ પણ ભેગી થશે નહીં. તો આ રીતે તમારે વ્યૂ ડ્રો કરી દેવાના, અને બધા વ્યૂના નામ લખી દેવાના, સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ.
ચોથો પ્રોબ્લેમ જોઈએ. આ રીતે ઓબ્જેક્ટ આપેલો છે તો તમારે પહેલા ઇમેજિન કરવાનું કે આ ઓબ્જેક્ટનું આઇસોમેટ્રિક વ્યૂ કેવો હશે. એના માટે પણ મારી પાસે એક નાનકડો વિડીયો છે, એ આપણે જોઈએ. તો જો આ રીતે ઓબ્જેક્ટ છે, સમજાય છે કેવી રીતે છે? આ રીતે એનો આઇસોમેટ્રિક વ્યૂ છે. તો હવે એ ઓબ્જેક્ટ આપણે ડ્રો કરીએ તો એનો કટિંગ પ્લેન વચ્ચેથી કટ કરો તો આ રીતેના બે ભાગ થશે. આઈ હોપ કે તમને એનો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ ડ્રો કરતા આવડશે. તો એનો આન્સર હું તમને નથી આપતો, તમે જાતે ડ્રો કરી લેજો. અહીંયા હું તમને હિંટ આપું છું. જો અહીંયા આ કર્વેચર ફિલેટ દર્શાવેલું છે આમાં નથી, તો તમારે ફિલેટ દર્શાવવાનું નથી. અહીંયા તમારે કોર્નર જ ડ્રો કરવાના છે, જે અહીંયા આપેલા છે એ પ્રમાણે ડ્રો કરવાનું છે. પાંચમો પ્રોબ્લેમ મિત્રો, હવે બહુ લાંબો ટાઈમ નથી, થોડીક વારમાં જ આપણે સેશન પૂરું કરીએ છીએ. અહીંયા આપેલું છે ડ્રો વ્યૂઝ એઝ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપેલી છે એના પ્રમાણે વ્યૂ ડ્રો કરો. તો આ ઓબ્જેક્ટ આપેલો છે એમાં આપણે ફ્રન્ટ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરવાના છે. તો સૌથી પહેલા બોક્સ ડ્રો કરી દેવાનો, ફ્રન્ટ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂના બોક્સ કેવા આવશે એ તમારે પહેલા ડ્રો કરી દેવાના. તો ફ્રન્ટ વ્યૂનો બોક્સ કેટલો આવશે, એની વિડ્થ કેટલી હશે, આપણે અહીંથી માપી લેવાની, જે આ બધાનો સરવાળો કરી દેવાનો. અને હાઇટ કેટલી હશે, હાઇટનો સરવાળો કરવાનો. ધારો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો 100 પ્લસ આ રેડિયસ એટલે 122 એની હાઇટ આવશે, વિડ્થ આવશે 130. સાઇડ વ્યૂ ડ્રો કરીએ, આપણે ડ્રો કરવો છે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ. તો લેફ્ટ સાઇડમાં જતા રહીએ પછી એની વિડ્થ કેટલી હશે, 20 વત્તા 32 વત્તા 32, બરોબર? તો કેટલી થશે, 84. વિડ્થ વિલ બી 84 એન્ડ હાઇટ વિલ બી સેમ એઝ હાઇટ ઓફ ફ્રન્ટ વ્યૂ, દેટ ઇઝ 122. તો આ બોક્સની અંદર એનો સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આવશે. હવે આ તમને ડ્રો કરતા આવડશે, હું તમારા ઉપર છોડી દઉં છું. છઠ્ઠો પ્રોબ્લેમ, એમાં આ રીતે ઓબ્જેક્ટ આપેલો છે, એના માટે પણ સૌથી પહેલા બોક્સ ડ્રો કરી દેવાના. સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, એની વિડ્થ અને હાઇટ આટલી આવશે. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, એની વિડ્થ અને હાઇટ આટલી આવશે. ટોપ વ્યૂ, એની વિડ્થ અને હાઇટ આટલી આવશે. તો પહેલા ત્રણ બોક્સ ડ્રો કરી દો, એની અંદર આપણે એના ત્રણે ત્રણ વ્યૂ ડ્રો કરવાના છે. મિત્રો, અહીંયા તમે વિડીયો પોઝ કરી દો અને આ પ્રોબ્લેમ જે છે એના ત્રણે ત્રણ વ્યૂ ડ્રો કરવાની ટ્રાય કરો, જાતે ડ્રો કરો. પછી તમે ફરી પાછું વિડીયો ઓન કરો, અહીંયા હું એનો સોલ્યુશન આપું છું. જો એનો સોલ્યુશન આ રીતે આવશે, આ સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, આ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને આ ટોપ વ્યૂ. અહીંયા તમે ખાસ ધ્યાન રાખો, જ્યારે ડ્રોઈંગ બનાવો ત્યારે ડાયમેન્શન બધા લખેલા હોવા જોઈએ, આ રીતે એરો ડ્રો કરેલા હોવા જોઈએ. અહીંયા ડોટેડ લાઇન, સેન્ટર લાઇન, સેક્શન લાઇન બધું ક્લિયરલી વંચાય રીતે હોવું જોઈએ. જો આટલો ભાગ કટ થતો નથી, આ 10 mm વાળો, તો અહીંયા સેક્શન લાઇન ડ્રો કરેલી નથી, બરાબર? પછી અહીંયા વચ્ચેનું જે હોલ છે જેનું ડાયમીટર 20 mm છે એ પણ કટ થતું નથી. તો 20 mm ડાયમીટર વાળું જે હોલ છે એની અંદર સેક્શન લાઇન આવશે નહીં. પછી આટલો પોર્શન જે છે 10 mm થિકનેસ વાળું આ હોલ જેનું ડાયમીટર 40 mm છે એ પણ કટ થશે નહીં, એટલે અહીંયા પણ સેક્શન લાઇન આવશે નહીં. ટોપ વ્યૂની અંદર આ રીતે બધી લાઇનો આવશે, ડોટેડ લાઇન. આ ડોટેડ લાઇન જે છે નીચેની એજીસ દર્શાવે છે, આ બે જે 10 mm અને 30 mm વાળી છે. પછી આ બધી ડોટેડ લાઇન આ પ્રમાણે તમને એનો ટોપ વ્યૂ દેખાશે. પછી અહીંયા તમારે સેક્શન બી બી ડ્રો કરવાનું, અહીંયા સેક્શનલ ફ્રન્ટ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ, એ રીતે તમારે આન્સર લખવાનો. પ્રોબ્લેમ નંબર 7, એમાં એવી રીતે આપેલું છે કે ડ્રો સેક્શનલ એલિવેશન પ્લાન એન્ડ રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ યુઝિંગ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. જો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે અહીંયા ડ્રો કરવા માટે સ્પેસિફિક પૂછેલું છે, તો કેવી રીતે ડ્રો કરવાનું? થર્ડ એંગલ પ્રમાણે ડ્રો કરો તો ફ્રન્ટ વ્યૂ નીચે આવશે, ટોપ વ્યૂ ઉપર આવશે અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની ડાબી બાજુ આવશે. તો આ રીતે એનો આન્સર આવશે. આ વિડીયો પણ તમે આન્સર પહેલાં ડ્રો કરી લો, પછી તમે ક્રોસ ચેક કરજો કે તમે જે ડ્રો કરેલું છે એ આના પ્રમાણે છે કે નહીં. જો હોય તો જ તમે ડ્રો કરજો, નહીં તો તમે વિચારો કે એનો વ્યૂઝ કેવી રીતે આવશે. પ્રોબ્લેમ નંબર 8, એમાં આ રીતે ઓબ્જેક્ટ આપેલો છે, ડ્રો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ અલોંગ સેક્શન એ એ એન્ડ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ. તો આ ઓબ્જેક્ટનો આન્સર પણ હું તમને સીધો આપી દઉં છું. સોરી, તમે વિડીયો પોઝ કરી લો. આ પ્રોબ્લેમનો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ જે વ્યૂઝ પૂછેલા છે તમે જાતે ડ્રો કરવાની ટ્રાય કરો. પછી મેં જે આન્સર આપેલો છે એની સાથે તમે વેરીફાઈ કરો, તમે આ રીતે ડ્રો કરેલું હોય. જો આ રીતે ડ્રો ન કરેલું હોય તો એની અંદર એને એકોર્ડિંગલી કરેક્શન કરી દો. અને આ કરેક્શન તમારે શા માટે કરવા પડે છે તમે વિચારો, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. બહાર થઈ ગયો પ્રોબ્લેમ નંબર 8. મિત્રો, આ રીતે આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટની અંદર ઘણા બધા જ ટોપિક કવર કરી લઈશું. તો તમે ખૂબ જ અભ્યાસ કરતા રહો, અહીંયા જે નીચે વિડીયો લિંક આપેલી છે તમે સ્ટડી કરતા રહો, ભવિષ્યમાં ખૂબ જ આગળ વધો, એક સારા એન્જિનિયર બનો, એક સારા માણસ બનો, એવી શુભેચ્છાઓ. થેન્ક્સ ફોર વોચિંગ, કીપ વોચિંગ.